ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ દુકાનોના બાંધકામ નગરપાલિકા દ્વારા દૂર કરાયા હતા. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેરહજાર માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ દુકાનોના દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરાયા હતા. વાત કરીએ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારની તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા તેમજ દુકાનોના દબાણો મંગળવારના રોજ દબાણ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર ઉભા કરાયેલા લારી ગલ્લા તેમજ દુકાનોના દબાણો દૂર કરાયા હતા. ગેરકાયદેસર દબાણો પાલિકાના સલીમ દરોગા, રાજુ તડવી, અમર પટેલ વગેરે અધિકારીઓની હાજરીમાં દૂર કરાયા હતા. દબાણો દૂર કરતી વેરા લોકટરવા સ્થળ પર એકત્ર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી અટોપાઈ હતી. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. શહેરના મેઇન રોડ પર ઘણા બધા દબાણો જોવા મળે છે અને એ દબાણને કારણે ઘણીવાર એક્સિડન્ટના પણ બનાવો બન્યા છે. અને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકાએ ગઈકાલે પણ શક્તિનાથથી લઈને લિંક રોડ શ્રવણ ચોકડી સુધીનો દબાણો દૂર કરેલા, આજે બાયપાસ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મારી નગરજનોને નમ્ર અપીલ છે કે આપણે જે રસ્તામાં નળતરરૂપ જે વાહનો અથવા તો પછી જે લારી ગલ્લા ઊભા રાખીએ છીએ એ નળતરૂપ ન ઊભા રાખી અને એક જે લોકોને એને કારણે કંઈ અકસ્માતનો જે એ પ્રોબ્લેમ થાય છે એનાથી બચવા આ વસ્તુ ન કરે કે જેને કારણે નગરપાલિકાને પોતે દબાણો દૂર કરવા પડે.